मेरा पूरा हो गया। हाँ आपको मैं टेस्ट पे अपने हो गया ना, ठीक है जो मैं आपको, थैंक यू प्लीज, थैंक यू मैं सब। चलो आपको मैं खा ली हूँ, चलो हाल वर्स करते रहते हैं। हाँ चलो नो चल गोड़ा हाथ धोए गया। चल हाथ धोए गया बस। हाँ चलिए। पैसा लीधा तुम्हें? हाँ लीधा। चलो कितना पैसा लीधा? 10 रुपया। फ्रेंड्स आजनी मारी रेसिपी में छे वेजिटेबल पनीर पुलाव। एकदम फटाफट प्रेशर कुकर में बनी जतो आ वेजिटेबल पनीर पुलाव छे अने बाळकोनो तो फेवरेट पुलाव बनी रहेशे। हाँ तो तमे जोई सको छो कि मैं अहीं गैस ऑन करी अने प्रेशर कुकर में मैं 2 मोटी चमची चोख्खू घी लई लीधु छे। घी ज्यारे मारू गरम थशे त्यारबाद आपणे वघार करीशुं, तो तमे जोई सको छो कि घी गरम थया बाद मैं नानकड़ो टुकड़ो तज एड कर्यो छे, 2 થી 3 लविंग एड कर्या छे अने 1 तमालपत्र एड कर्यु छे। त्यारबाद अहीं आपणे जीराथी वघार करीशुं, तो तमे जोई शको छो कि 1 मोटी चमची जीरुं मैं एड कर्युं छे। वेजिटेबल पनीर पुलावमां आपणे राईथी नहीं पण जीराथी वघार करीशुं अने एकदम चपटी हींग एड करी छे। त्यारबाद मैं अहीं 2 मोटी डुंगळी समारी अने कट करीने तैयार राखी हती, ते डुंगळी पण आपणे एड करी देशुं, तो तमे जोई शको छो। मैं डुंगळी एड करी दीधी छे। त्यारबाद मैं अहीं मीठा लीमडाना पान दीधा छे, मीठा लीमडाना पान पण एड करी देशुं अने सरस रीतना हलावी देशुं। 3 થી 4 મિનિટ સુધી ડુંગળીને સાતળવા દઈશું, થોડી ડુંગળીને ગુલાબી રંગની થવા દઈશું। 3-1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીલા વટાણા લીધા છે, તો લીલા વટાણા એડ કરીશું। ત્યારબાદ મેં કુબીઝ લીધી છે, 1 વાડકી જેવી કુબીઝ લીધી છે, એ કુબીઝને પણ આપણે એડ કરી દઈશું। વેજીટેબલ પુલાવ છે એટલે આપણે આપણા ઘરમાં જેટલા વેજીટેબલ અવેલેબલ હોય ફ્રેન્ડ્સ તે એડ કરવાના છે, તો શું હેલ્ધી પુલાવ પણ બની જશે। તો કુબીઝ પણ મેં એડ કરી દીધી છે, સરસ રીતના આને પણ હલાવી દઈશું અને અહીંયા મેં 1 ટામેટું અને મારી પાસે નાનું કેપ્સિકમ હતું એ કેપ્સિકમ પણ મેં એડ કરી દીધું છે અને આ બધા વેજીટેબલને સરસ રીતના હલાવી અને કૂક થવા દઈશું। હવે આપણા જે રૂટીન મસાલા છે તે આપણે કરીશું વેજીટેબલ પનીર પુલાવમાં, તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં 1 ટેબલસ્પૂન હળદર, 1 આખી મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, ત્યારબાદ 1 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કર્યું છે અને આ સ્ટેજ પર જ હું ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશ અને સરસ રીતના આ મિશ્રણને આપણે હલાવી દઈશું
હવે આને આપણે સરસ રીતના કુક થવા દેવાનું છે, ગ્રેવી ટાઈપ થવા દેવાનું છે, જેથી આપણું વેજીટેબલ પનીર પુલાવ એકદમ ટેસ્ટી થશે. એટલે ધીમા તાપે આને આપણે 5 થી 7 મિનિટ સતત હલાવી અને કુક કરીશું. તમે જોઈ શકો છો અને નીચે થોડું થોડું ચોટે છે એટલે મેં 2-3 ચમચી જેટલું પાણી એડ કરી અને ફરીથી પાછું આને હું કુક કરું છું. બસ આવી રીતના 2-3 ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ રીતના આને મસાલા સાથે આ જે વેજીટેબલ છે એને બળવા દેવાના છે, મીન્સ એને કુક થવા દેવાના છે. તરત જ આપણે રાઈસ નથી એડ કરી દેવાના. તો તમે જોઈ શકો છો કે ફરી પાછું મેં સહેજ પાણી એડ કરી અને મસાલા બળે નહીં એમ ફરીથી આ જે ગ્રેવી છે વેજીટેબલની જે ગ્રેવી છે એને હું ચઢાવી રહી છું. અને તેલ છૂટું પડે અને એવું લાગે કે સરસ રીતના વેજીટેબલ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે વોશ કરેલા બાસમતી રાઈસ એડ કરીશું. અહીંયા આપણે વેજીટેબલ પનીર પુલાવ બનાવીએ છીએ એટલે આપણે બાસમતી રાઈસ જ યુઝ કરીશું કે જેથી આપણો પુલાવ એકદમ સરસ દાણેદાર છૂટો છૂટો થાય. રાઈસ એડ કર્યા બાદ સરસ રીતના વેલ મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ મેં અહીંયા એક આખો ગ્લાસ પાણી એડ કર્યું છે. બહુ પાણી એડ નહીં કરીએ કારણ કે આપણે વેજીટેબલ પનીર પુલાવને છૂટો કરવાનો છે, તેથી માપનું જ પાણી એડ કરીશું. તમે તમારા રાઈસ મુજબ પાણી એડ કરજો. અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા 500 ગ્રામ જેટલું પનીર એડ કરી દીધું છે. પનીરને મેં એકદમ રફલી ચોપ કરી લીધું છે, એમ જ મેં એના માપના નાના નાના કટકા કરી લીધા છે. અને ત્યારબાદ ગેસ ફૂલ કરી અને આપણે 2 સિટી વગાડવાની છે અને કુકર બંધ કરી દઈશું અને 2 સિટીમાં જ આપણું વેજીટેબલ પનીર પુલાવ ક્વિકલી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે મેં કુકરનું ઢાંકણ ખોલી દીધું છે અને તમને હું બતાવી રહી છું કે કેટલો સરસ ગોઠવાઈ ગયો છે. તમાલપત્રને આપણે કાઢી દઈશું અને જે આ વેજીટેબલ પનીર પુલાવ છે ને ઉપર નીચે થોડું હલાવી દઈશું, બહુ જોરથી ચમચો નહીં ફેરવીએ પણ થોડું ઉપર નીચે કરી દઈશું જેથી બધા રાઈસ છે એકદમ છૂટા થઈ જાય. અને મેં વેજીટેબલ પનીર પુલાવને સર્વ પણ કરી દીધો છે ફ્રેન્ડ્સ. તો એકદમ ક્વિકલી બની જતો વેજીટેબલ પનીર પુલાવ છે અને ગેરંટી 100% ગેરંટી કે કિડ્સ ફેવરેટ રેસીપી બની રહેશે. બાળકોને આ પનીર પુલાવ બહુ જ ભાવશે, તો તમે પણ ટ્રાય કરી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.